હેલો દોસ્તો ગણિત વિષય અંતર્ગત પ્રાયોગિક ભૂમિતિ શીખવા માટે તમારું સ્વાગત છે પ્રાયોગિક ભૂમિતિ એટલે નવી નવી રચના રચના કરવી અને આ આપણે કરીશું ગણિતના કેટલાક સાધનો દ્વારા જેવા કે પરિકર માપપટ્ટી અને કોણ માપક તો ચાલો સાધનો લઈ લો અને તૈયાર થઈ જાઓ પ્રાયોગિક ભૂમિતિ શીખવા માટે આજે આપણે શીખીશું ત્રિકોણની રચના વિશે બાળદોસ્તો જેવી રીતે કોઈ પણ ચણતરની મજબૂતાઈ તેના મજબૂત પાયા પર આધારિત હોય છે એવી જ રીતે આપણે જે કંઈ નવું શીખીએ છીએ તેનો આધાર આપણા પૂર્વ જ્ઞાન પર રહેલો છે તો ચાલો થોડું પૂર્વ જ્ઞાન તાજું કરી લઈએ ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતર કોણોના માપનો સરવાળો સમાન હોય છે ચાલો આ બાબત આકૃતિ દ્વારા સમજીએ અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો એક અને બે ત્રિકોણના અંતઃસમુખ કોણ છે જ્યારે ખૂણો ત્રણ એ બહિષ્કોણ છે અહીં ખૂણો ત્રણ બરાબર ખૂણો એક વત્તા ખૂણો બે આમ ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતર સમુખ કોણના માપના સરવાળા સમાન હોય છે ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ એકસો એસી અંશ હોય છે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો તેની ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે બાળદોસ્તો આકૃતિ ધ્યાનથી જુઓ ત્રિકોણ એ આપેલ છે અને તેની ત્રણેય બાજુના માપ છે સ્મોલ એ સ્મોલ બી અને સ્મોલ સી થી દર્શાવેલા છે અને ત્રિકોણનો ગુણધર્મ નીચે દર્શાવ્યો છે કે બાજુ એ વત્તા બાજુ બી નું માપ બાજુ સી કરતા મોટું હશે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે આકૃતિમાં ત્રિકોણ એ સી બી કાટકોણ ત્રિકોણ છે અહીંયા ખૂણો સી એ નેવું અંશ છે એટલે કે તે કાટખૂણો છે અને તેની સામેની બાજુ રેખાખંડ ખંડ એ બી એ કર્ણ દર્શાવે છે કર્ણનું માપ સ્મોલ સી છે આથી બી નો વર્ગ વધતા એનો વર્ગ બરાબર સી નો વર્ગ એટલે કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના ના વર્ગના સરવાળા જેટલો હોય છે ચાલો મિત્રો હવે આપણે ત્રિકોણની રચનાના કેટલાક મુદ્દાઓ યાદ કરી લઈએ નીચેનામાંથી કોઈ પણ એક માપનો સમૂહ આપેલો હોય તો તે ત્રિકોણ દોરી શકાય પહેલું માપ છે કે ત્રણ બાજુઓના માપ બીજું માપ એટલે કે બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુના માપ ત્રીજું છે બે બાજુ અને અંતર્ગત ખૂણો અને ચોથું છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુનું માપ બાળ મિત્રો આ અપ્પુ અને ટપુ તમને યાદ છે આ બંનેએ આપણને ત્રિકોણની એકરૂપતાની શરતો શીખવામાં મદદ કરી હતી અપ્પુએ એક ત્રિકોણ દોર્યો હતો અને એ એક ત્રિકોણને એકરૂપ ત્રિકોણ ટપુએ દોર્યો હતો અને આ માટે અપુએ તેને જુદા જુદા માપ આપ્યા હતા પરંતુ ટપુ તે દોરી શક્યો ન હતો ટપુ ક્યારે દોરી શક્યો હતો એક તમે દોરી શકો છો ત્રિકોણના ગુણધર્મો અને ત્રિકોણની એકરૂપતા માટેની શરતો તમે જોઈ પૂર્વજ્ઞાન તમારું તાજું થઈ ગયું ચાલો હવે નવ શીખીએ તમે ગણિતના જે સાધનો કીધા પરિકર અને કણમાપક લઈને તૈયાર થઈ જાઓ આજે આપણે ત્રિકોણની શરત મુજબ ત્રિકોણની રચના કરીશું સૌથી પહેલી છે બાબાબા શરત બાબાબા બા શરતમાં ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તો આપણે ત્રિકોણની રચના કરી શકીએ ચાલો અપો અને ટપુ આપણને ત્રિકોણની બાબા બાબાબા શરત યાદ કરાવે છે

અને એ પગથિયા વન બાય વન તમે પણ અનુસરી મારી સાથે ત્રિકોણની રચના કરજો આપણી પાસે એક ઉદાહરણ છે ત્રિકોણ એ બી રચના કરો જ્યાં એ બી બરાબર પાંચ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર સાત સેન્ટીમીટર છે તો આપણે અહીંયા ત્રિકોણ એ બી રચના કરવાની છે આ માટે આપણે કેટલા પગથિયાનું પાલન કરીશું પહેલું પગથિયું શું છે

બાજુ Bc નું માપ છ સેન્ટીમીટર અને બાજુ Ac નું માપ સાત સેન્ટીમીટર છે રેખા ખંડ બીસી જેની લંબાઈ છ સેન્ટીમીટર છે તે દોરેલો છે ચાલો હવે આપણે પણ આ રેખા દોરીશું અને ત્રિકોણની રચના કરીશું પગથિયા બે માં આપણે છ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બીસી દોરવાનો છે આ માટે આપણે ઝીરો આંક અને છ આંક પર એક બિંદુ દર્શાવ્યા હવે આ બંને બિંદુઓને હું જોડીને એક રેખાખંડ બનાવું છું હવે આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ બનાવું છું આ બંને બિંદુઓને નામ આપીએ બી અને સી પગથિયું ત્રણ બિંદુ બી થી પાંચ સેન્ટીમીટર અંદરે બિંદુ એ છે આથી બીને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર ત્રીજ્યાવાળી ચાપ રચો અહીંયા રેખાખંડ બીસી છ સેન્ટીમીટરનો તમે જોઈ રહ્યા છો હવે આપણે બિંદુ બીને કેન્દ્ર ગણી પાંચ સેન્ટીમીટર ત્રીજિયાવાળો ચાપ બનાવવાનો છે આ માટે પરિકરની અણી ઝીરો આંખ પર અને પેન્સિલની અણી પાંચ સેન્ટીમીટરના આંખ પર મૂકીશ જેથી પાંચ સેન્ટીમીટરનું માપ લેવાશે હવે બી ને કેન્દ્ર ગણી આપણે પાંચ સેન્ટીમીટર નો ચાપ દોરી પગથિયો ચાર બિંદુ સી થી સાત સેન્ટીમીટર અંતરે એ બિંદુ છે આથી સી ને કેન્દ્ર લઈ સાત સેન્ટીમીટર ત્રિજ્યા વાળી ચાપ રચો બિંદુ એ આ ચાપ પર કોઈક જગ્યાએ હશે જે આપણે નિશ્ચિત કરવાનું છે ચાલો ચાપની રચના કરીએ પરિકરથી પાંચ સેન્ટીમીટરનું માપ લેવા માટે પરિકરની અણીને ઝીરો આંખ ઉપર અને પેન્સિલની અણીને પાંચ સેન્ટીમીટરના આંખ ઉપર લઈ આપણે પરિકરમાં પાંચ સેન્ટીમીટરનું માપ લઈશું હવે બી ને કેન્દ્ર ગણી ચાપની રચના કરીશું પરિકરમાં સાત સેન્ટીમીટરનું માપ લેવા માટે પરિકરની અણીને ઝીરો આંક ઉપર અને પેન્સિલની અણીને સાત સેન્ટીમીટરના આંખ ઉપર લંબાવવામાં આવે છે હવે સીને કેન્દ્ર ગણી એક ચાપની રચના કરીશું પગથિયું પાંચ બિંદુ એ આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ આથી તે બંને ચાપનું છેદ બિંદુ છે બંને ચાપના છેદ બિંદુને એ કહો એ અને એસી જોડો આથી ત્રિકોણ એબીસી મળશે આ બંને ચાપનું છેદ બિંદુ આપણને અહીંયા મળે છે જેને આપણે એ નામ આપીશું અહીંયા રેખાખંડ એ નું માપ પાંચ સેન્ટીમીટર હવે બિંદુ એ અને સી ને જોડતો રેખાખંડ એ દોરું છું જેનું માપ સાત સેન્ટીમીટર છે અહીંયા બીસી નું માપ આપણે છ સેન્ટીમીટર લીધું હતું આમ આપેલ માપ મુજબ ત્રિકોણ એ બી રચના આપણે કરી શકીએ બાળ દોસ્તો અહીંયા આપણને ત્રણ બાજુના માપ આપેલા છે બાજુ એ બી બાજુ બીસી અને બાજુ એસી આમ ત્રણ બાજુના માપ પરથી રચાયેલ આ ત્રિકોણને આપણે બાબાબા શરત પ્રમાણે બનાવેલ ત્રિકોણ કહી શકાય બા દોસ્તો ત્રિકોણની રચના બાબા શરત પ્રમાણે આપણે કરી હું માનું છું તમે પણ મારી સાથે આ રચના રચના કરી હશે કરવાની મજા ચાલો હવે કેટલાક ઉદાહરણ જોઈએ અને આ સમજને કરીએ ઉદાહરણ જોતા પહેલા મારે મારા વર્ગના એક વિદ્યાર્થીની વાત તમને કરવી છે ત્રિકોણની રચના કરતા કરતા એને કઈક મુશ્કેલી અનુભવી જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કદાચ તમે પણ આ મુશ્કેલી નડી શકે ચાલો આ ઉદાહરણ જોઈએ એક વિદ્યાર્થીએ બાજુમાં આપેલી કાચી આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો તેણે પ્રથમ ક્યુઆર બાજુ દોરી પછી ક્યુને કેન્દ્ર લઈ ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચી પછી આર ને કેન્દ્ર લઈ બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચી પરંતુ તેને પી નું સ્થાન મળ્યું નહીં શા માટે અહીંયા તેણે એક ચાપ રચી અને બીજી ચાપ પણ રચી પરંતુ તેને માંગેલ ત્રિકોણ પી ક્યુઆર મળી શક્યો નહીં અહીંયા કાચી આકૃતિ ત્રિકોણ પી ક્યુઆરની દર્શાવેલ છે તમે જોઈ શકો છો કે પી ક્યુનું માપ ત્રણ સેન્ટીમીટર છે પીઆરનું માપ બે સેન્ટીમીટર અને ક્યુઆરનું માપ છ સેન્ટીમીટર છે તો તમે વિચાર કરો બાળ દોસ્તો શા માટે આ ત્રિકોણ નહીં રચાયો હોય અહીંયા આપણને એક હિન્ટ પણ આપવામાં આવેલી છે કે આ પ્રશ્નના સંદર્ભમાં ત્રિકોણનો કયો ગુણધર્મ સંકળાયેલ છે ચાલો આપણે યાદ કરી લઈએ આપણે જ્યારે બાજુના માપનો ગુણધર્મ યાદ કરીએ ત્યારે આપણને યાદ આવશે કે બે બાજુની માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે અહીંયા બાજુ PQ નું માપ 3 સેન્ટીમીટર અને PR નું માપ 2 સેન્ટીમીટર સેન્ટીમીટર મળે છે કે જે બાજુ ક્યુઆર છ સેન્ટીમીટર કરતા ઓછી છે એટલે કે આપણે આ ત્રિકોણ PQR ની રચના કરી શકીશું નહીં અને તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ વિદ્યાર્થીને ચાપ દોરતા બિંદુ P નું સ્થાન મળી શક્યું નહીં તો બાબાબા શરત પ્રમાણે ત્રિકોણની રચના કરો ત્યારે તમે બે બાજુની માપનો સરવાળો કરી તેને ત્રીજી બાજુના માપની સાથે સરખાવી દેજો ચાલો હવે એક ઉદાહરણ જોઈએ અને આપણી સમજ પાકી કરીએ ત્રિકોણ પીક્યુઆર રચો જેમાં પીક્યુ બરાબર ચાર સેન્ટીમીટર ક્યુઆર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને પીઆર બરાબર ચાર સેન્ટીમીટર છે આ કયા પ્રકારનો ત્રિકોણ છે અહીંયા પીક્યુ અને પીઆર બંને બાજુના માપ સરખા છે આથી આ ત્રિકોણ સમદ્વી બાજુ ત્રિકોણ છે ચાલો હવે આ ત્રિકોણની રચના કરીએ સૌ પહેલા આપણે ક્યુઆર બાજુની રચના કરીશું આના માટે ઝીરો આંક અને ત્રણ પોઈન્ટ પાંચ આંક ઉપર હું બિંદુ દર્શાવીશ આ બંને બિંદુને જોડતો એક રેખાખંડ દોરું છું આ બંને બિંદુને નામ આપું છું બિંદુ ક્યુ અને બિંદુ આર હવે અણીને ઝીરો આંક અને પર મૂકી આપણે માપ લઈશું ત્યારબાદ ક્યુ ને કેન્દ્ર ગણી આપણે ચાપ દોરીશું અહીંયા મિત્રો સમધ વિભાજુ ત્રિકોણ ની રચના કરીએ છે આથી આપણે ચાર સેન્ટીમીટરનું માપ જાળવી રાખીશું અને આરને કેન્દ્ર ગણી એક બીજી ચાપ દોરીશું હવે આ ચાપ જ્યાં છેદે છે ત્યાં પી નામ આપીશું અહીંયા આપણી પાસે ક્યુઆર રેખાખંડ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો છે બિંદુ પી અને ક્યુને જોડતો એક રેખાખંડ દોરીશ જેનું માપ ચાર સેન્ટીમીટર છે

જેની બાજુનું માપ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો બાળ મિત્રો આપણે સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ એક સરખું હોય અહીંયા એક બાજુનું માપ જ આપણને આપેલું છે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને સમબાજુ એટલે કે ત્રણેય બાજુનું માપ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપણે લેવાનું છે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે હું ઝીરો આંખ ઉપર બિંદુ દર્શાવીશ અને પાંચ પોઈન્ટ અને ઝેડ નામ આપું છું હવે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર નું માપ લેવા માટે પર અને પેન્સિલની અણીને પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સુધી આપણે લંબાવી હવે વાયને કેન્દ્ર ગણી એક ચાપ રચીએ સમબાજુ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ પણ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે આથી પરિકરનું માપ એમ જ રાખી ઝેડ ને કેન્દ્ર ગણી બીજી ચાપની રચના કરીએ આ બંને ચાપ જ્યાં છેદે છે તે બિંદુને એક્સ ના માપો આપણી પાસે વાય ઝેડ નું માપ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હતું હવે એક્સ અને વાય ને જોડતો આ છે જોડતો એક રેખા ખંડ નું માપ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે આ પાંચ પોઈન્ટ આપણી પાસે ત્રિકોણ ની રચના કર્યા બાદ ચાલો હવે એક નવી શરત પ્રમાણે ત્રિકોણની ની રચના કરીએ અને તે છે બાખુબા શરત ચાલો સૌથી પહેલા આપણે આ શરતને જોઈ લઈએ ત્રિકોણની બે બાજુના માપ અને અંતર્ગત ખૂણાનો માપ આપેલ હોય તેવા ત્રિકોણની રચના કરવી એટલે કે બાખુબા શરત અને આવી ગયા છે સમજાવવા માટે બાખુબા શરત કઈ છે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય

ક્યુ બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને તેમની વચ્ચે આવેલા ખૂણો ખૂણો પી ક્યુ આર સાહીઠ અંશ આ ત્રણ માપ આપણને આપેલા છે ચાલો પગથિયું પહેલું શું છે જેમ બાબાબા શરતમાં પહેલું પગથિયું કાચી આકૃતિનું હતું તેમજ બાખુબા શરતમાં પણ ત્રિકોણની રચનાનું પહેલું પગથિયું કાચી આકૃતિનું છે કાચી આકૃતિ આપણે શા માટે દોરીએ છીએ તેમ કરવાથી આપણને રચનાની રીત નક્કી કરવામાં મદદ થાય છે અહીંયા આપણે કાચી આકૃતિ ત્રિકોણ પી ક્યુઆરની આપેલ છે તમે જોઈ શકો છો બા દોસ્તો અહીંયા પી માપ ત્રણ સેન્ટીમીટર છે ક્યુઆરનું માપ

પગથ્યા એક બાદ પગથ્યુ બે છે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ક્યુ દોરો અહીંયા આપણી પાસે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ક્યુ છે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવા માટે સૌથી પહેલા માપ પટ્ટીના ઝીરો આંક પર એક બિંદુ અને પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પર એક બીજું બિંદુ દર્શાવું છું હવે આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ દોરું છું આ બિંદુને નામ આપી દઈએ બિંદુ ક્યુ અને બિંદુ આર તેનું માપ શું છે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અગત્ય ત્રણ ક્યુ આગળ ક્યુ આર સાથે સાહીઠ અંશ ખૂણો બનાવતું કિરણ ક્યુ એક્સ રચો અહીંયા આપણે ખૂણા ક્યુ નું માપ સાહીઠ અંશ લેવાનો છે સાહીઠ અંશ ખૂણો બનાવવા માટે આપણે

હવે આ બિંદુ જોડતો આપણે એક કિરણ રચીશું આપણો બિંદુ x આ કિરણ પર કોઈ જગ્યાએ હશે પગથિયું 4 p નું સ્થાન નિશ્ચિત કરવા માટે qp અંતર આપેલ છે q ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચીએ જે કિરણ qx ને p માં કાપશે 3 સેન્ટીમીટર નું માપ લેવા પરિકરની અણીને 0 આંક પર અને પેન્સિલની અણીને ત્રણ સેન્ટીમીટરના આંક પર મૂકી છે હવે ક્યુને કેન્દ્ર ગણી કિરણ પર એક ચાપની રચના કરીશું આ ચાપ જ્યાં છેદે છે તેને પી નામ આપીશું આ લંબાઈ આપણે ત્રણ સેન્ટીમીટર લીધેલ છે પગથિયું પાંચ પી અને આર જોડો જરૂરી ત્રિકોણ પીક્યુઆર મળે છે હવે આપણે P અને R ને જોડતો એક રેખાખંડ દોરીશું આમ આપણને માંગેલ ત્રિકોણ તૈયાર મળે છે જેમાં PQ નું માપ 3 સેન્ટીમીટર છે ખૂણા PQR નું માપ 60 અંશ છે અને બાજુ QR નું માપ 5.5 સેન્ટીમીટર છે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણની રચના કર્યા બાદ ચાલો હવે એક ઉદાહરણ જોઈએ અને આપણી સમજને પાકી કરીએ ડીઈ બરાબર પાંચ સેન્ટીમીટર ડીએફ બરાબર ત્રણ સેન્ટીમીટર અને માપ ખૂણો ઈડીએફ બરાબર નેવું અંશ હોય તેવા ત્રિકોણ ડીઈ ની રચના કરવાની છે અહીંયા આપણને બે બાજુના માપ પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર આપેલા છે અને તેની અંતર્ગત ખૂણો એટલે કે માપ ખૂણો ઈડીએફ નેવું આપેલ છે જે કાઠ છે એટલે કે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે ડીઈ બરાબર પાંચ સેન્ટીમીટર છે પાંચ સેન્ટીમીટરનું માપ લેવા માટે હું ઝીરો આંક પર એક બિંદુ દર્શાવીશ અને પાંચ સેન્ટીમીટર પર એક બિંદુ દર્શાવીશ હવે આ બંને બિંદુને જોડતો એક રેખાખંડ દોરીશ

ના આંક આગળ આપણે એક બિંદુ લીધું હવે આ બિંદુ અને બિંદુ ડી ને જોડતું એક કિરણ દોરીશું આપણું બિંદુ ઈ આ કિરણ પર કોઈ એક જગ્યાએ હશે હવે ત્રણ સેન્ટીમીટર લંબાઈ નો ડીએફ દોરવા માટે માપપટ્ટીની મદદથી આપણે પરિકરની અણી ઝીરો આંક ઉપર અને પેન્સિલની અણી ત્રણ

બાબાબા શરત અને બાખુબા શરત પ્રમાણે ત્રિકોણની રચના કરતા શીખ્યા તમે પણ મારી સાથે ત્રિકોણની રચના કરી બરાબર ને મજા આવીને ત્રિકોણની રચના કરવાની